નમસ્કાર મિત્રો, હું છું હર્ષ અને સ્વાગત છે આપ સૌનું ફેક્ટ સાયન્સ ગુજરાતીના આ એક નવા એપિસોડમાં, જ્યાં તમે જાણી શકશો અર્થ વિશેના ઘણા બધા તથ્યો, એટલે કે આપણી પૃથ્વી વિશે ઘણી બધી એવી અજાણીતી વાતો હોય જે આપણા સુધી પહોંચી શકી ન હોય, અને ઘણા એવા રહસ્યો તથ્યો હોય છે જે આજના વિડીયોમાં તમને જાણવા મળશે. તો મિત્રો, આજના આ એપિસોડ એટલે કે અર્થ ફેક્ટ એપિસોડ નંબર 2માં આપ સૌનું સ્વાગત છે. ફેક્ટ નંબર 1, મિત્રો, આપણા અર્થનું રોટેશન છે તે દર વર્ષે ને વર્ષે ઘટતું જાય છે, એટલે કે તે ધરી પર ગતિ કરતી ફરતી તે ધીમી થતી જાય છે, અને તે ગતિ લગભગ દર 100 વર્ષે 17 મિલિસેકન્ડ જેટલી ધીમી પડે છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે 140 મિલિયન વર્ષ બાદ પૃથ્વી પર સમયગાળો જે દિવસનો છે તે સમયગાળો 24ને બદલે 25 કલાકનો થઈ શકે છે. ફેક્ટ નંબર 2, મિત્રો, આ વાત જાણીને તમને જરૂરથી નવાઈ લાગશે, કારણ કે આ એક જમાનાની વાત છે કે જ્યારે લોકો એવું માનતા હતા કે પૃથ્વી આપણા બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને તેની આસપાસ સૂર્ય અને ચંદ્રમાં ચક્કર લગાવે છે. પણ ત્યારબાદ ટેલિસ્કોપની શોધ થયા પછી ઘણી બધી એવી શોધ થઈ અને એક્સપ્લોરેશન થયું, અને જેને કારણે આપણે જાણી શક્યા કે સૌરમંડળના કેન્દ્રમાં સૂર્ય હોય છે અને પૃથ્વી તેની આસપાસ ચક્કર લગાવે છે. ફેક્ટ નંબર 3, પૃથ્વી પાસે પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ છે, અને તેનું કારણ છે પૃથ્વીની કોર જે નિકલ આયનની બનેલી છે. આ મેગ્નેટિક ફિલ્ડ છે તે પૃથ્વીને સૂર્યની ખતરનાક સૌર હવાથી બચાવે છે. ફેક્ટ નંબર 4, મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર આ દિવસ અને રાતનો સમયગાળો ભેગો કરીએ તો 24 કલાકનો સમય થાય, પણ પૃથ્વીને એક ચક્કર લગાવવા માટે તે 24 કલાકનો નહીં પણ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમયગાળો જ લાગે છે. બાકીનો સમયગાળો છે તે આપણે એડ કરતાં કરતાં લીપ યરમાં એક દિવસ એડ કરીએ છીએ, અને તેના રિલેટેડ જ આગલું ફેક્ટ છે. ફેક્ટ નંબર 5, પૃથ્વી પર એક વર્ષ એટલે કે 365 દિવસનો સમયગાળો છે તે સૂર્યને એક ચક્કર લગાવવામાં એટલે કે પૃથ્વીનું પરિભ્રમણમાં લાગે છે. તો આ 365 દિવસ દર વર્ષે 365 જ નથી રહેતા, દર 4 વર્ષે આપણે લીપ યર ઉજવીએ છીએ. તો આ લીપ યર જે છે તે આપણે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડના કારણે લેવા પડે છે. તો આ જે વધારાની મિનિટો અને વધારાના મિનિટો દ્વારા બનતો એક દિવસ છે તે આપણે દર 4 વર્ષે ઉમેરીએ છીએ, અને જે ફેબ્રુઆરીમાં 29 તારીખે હોય છે. આ વિશેની વધારે માહિતી માટે તમે આઈ બટન પર ક્લિક કરી શકો છો અને લીપ યર અને લીપ ડે વિશેની વધુ ફેક્ટ અને માહિતી મેળવી શકો છો. ફેક્ટ નંબર 6, મિત્રો, પૃથ્વી પર મુખ્ય રૂપે લોખંડ, સિલિકોન અને હવામાનો આ ઓક્સિજન વાયુ છે તે મુખ્ય રૂપે જોવા મળે છે, અને તેનું પ્રમાણ કંઈક આ રીતે છે. 32% જેટલું લોખંડ, 15.1% જેટલું સિલિકોન અને સાથે જ 47% જેટલો ઓક્સિજન આપણે પૃથ્વીના પળમાંથી મેળવી શકીએ છીએ. એટલે કે મુખ્ય રૂપે આ 3 પદાર્થો પૃથ્વીમાંથી મળી આવે છે. ફેક્ટ નંબર 7, મિત્રો, આપણી આ પૃથ્વી છે તેની ધરી પર એક સાઈડમાં 66 ડિગ્રી જેટલી ઝૂકેલી છે. છેને અદ્ભુત વાત? તો પછી લાઈક કરી દો આજના આ વિડીયોને, અને સાથે જ કમેન્ટમાં લખો તમારો ફેવરિટ ફેક્ટ, અને સાથે જ શેર કરો આ વિડીયોને તમારા મિત્રો સુધી. અને જો મિત્રો તમે આ ચેનલ પર નવા આવ્યા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું, તો પછી ચેનલ પરનું સબસ્ક્રાઈબ બટન જે નીચે છે તે દબાવી દો, જેથી આવા નવા નવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે, અને સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દો જેથી નવા વિડીયોઝની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો, આજના માટે તો બસ આટલું જ છે, પણ મળીશું ફરીથી એક નવા વિડીયોમાં નવા તથ્યો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.